મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટ ફોન સહાય યોજના વિશે જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે દરેક ખેડૂતોને પંદર હજાર રૂપિયાના ફોન ખરીદી પર છ હજાર રૂપિયાની સબસિડી એટલે કે ચાલીસ ટકા સબસિડી છે એ મળવાપાત્ર રહેશે તો મિત્રો આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તો મિત્રો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આઈ ખેડૂત ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે અહીંયા તમે યોજનાઓ નામનો કોલમ જોઈ શકો છો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે અહીંયા તમને સૌ પ્રથમ ખેતીવાડીની યોજનાઓ જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ખેતીવાડીની યોજનાઓમાં જે ત્રીજા નંબરે છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે સ્માર્ટફોનની ખરીદી પર ચાલીસ ટકા તમને સહાય છે એ મળવાપાત્ર છે અથવા તો વધુમાં વધુ છ હજાર રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે તમને સહાય રૂપે મળશે જિલ્લા કક્ષાની મર્યાદા મુજબ વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરી શકશે અને મિત્રો સોળ હજાર પાંચસોને ચોર્યાસી જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે હવે આજીવન તમને એક જ વખત આ યોજનાનો લાભ છે એ મળી શકે છે તારીખ સોળ નવ બે હજાર તેવીસથી લઈ અને પંદર દસ બે હજાર તેવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે અરજી કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા એક સૂચના તમને જોવા મળશે કે જે ખેડૂત ભાઈઓ દ્વારા ત્રેવીસ ચોવીસ દરમિયાન અન્ય કોઈ પણ ઘટનામાં અરજી કરેલ હશે તેઓની આ કિસ્સામાં અરજી થઈ શકશે નહીં પરિણામે વધુ ખેડૂતે કુટુંબે અહીંયા આવરી લેવામાં આવશે તમારે ઓકે કરી દેવાનું છે ફોર્મ ભરવા માટેની કેટલીક સૂચનાઓ તમને જોવા મળશે જે તમારે વાંચી લેવાની છે જો તમે પહેલે જ રજિસ્ટર કરેલું હોય તો હા સિલેક્ટ કરશો અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો નવી અરજી કરવા ક્લિક કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે ફોર્મ છે એ અહીંયા ઓપન થઈ જશે નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અરજી ફોર્મ માટે સૌપ્રથમ અરજદારની વિગત ભરવાની રહેશે જેમાં તમારું નામ ત્યાર પછી પિતાનું નામ જો કોઈ પરિણિત મહિલા હોય તો તેમના પતિનું નામ ત્યાર પછી અટક આવશે અહીંયા મિત્રો જાતિ એસસી એસટી ઓબીસી જનરલ કે ઈડબલ્યુ એસ જે પણ તમને લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે સ્ત્રી કે પુરુષ એ તમે અહીંથી સિલેક્ટ કરશો જે તાલુકાના લોકો લક્ષ્યાંક પૂર્ણ થયેલ હશે એ લોકોને દેખાડશે નહીં એટલે કે મિત્રો અહીંયા એક સૂચના આપેલી છે કે જે તાલુકાની અંદર તે પહેલાંના ધોરણે જેમને ફોર્મ ભરી દીધા છે અને તે તાલુકાનો લક્ષ્ય છે એ પૂર્ણ થઈ ગયેલો છે તો એ તાલુકો તમને અહીંયા જોવા મળશે નહીં જેમ કે મિત્રો આપણે અત્યારે કોઈ એક જિલ્લો છે એ પસંદ કરીએ છીએ જેમ કે હું જામનગરને સિલેક્ટ કરું છું હવે જે હું જામનગરને સિલેક્ટ કરીશ એટલે તાલુકા જો હશે અત્યારે કોઈ અરજી ભરવાની બાકી હશે અથવા તો લક્ષ્ય નહીં પૂર્ણ થતી હોય તો દેખાડશે નકર તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ તાલુકો મળેલ નથી એનો મતલબ એવો છે કે જામનગરના તમામ તાલુકાઓની અંદર જે અરજીનો લક્ષ્યાંક હતો એ બધી અરજી ભરાઈ ગઈ છે હવે હું જામનગર તાલુકામાં અરજી છે કરી શકતો નથી તો મિત્રો તમારે આવતા વર્ષે અથવા તો જ્યારે પણ યોજના ફરી ઓપન થાય ત્યારે અરજી કરવાની રહેશે તમે મિત્રો જે પણ જિલ્લાની અંદર રહેતા હો તમારે એ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યાર પછી તમને તાલુકા બતાવે તો તમે અરજી કરી શકશો અન્યથા અરજી નહીં કરી શકો અહીંયા સરનામું લખવાનું છે ત્યાર પછી પિનકોડ દિવ્યાંગ છો કે કેમ એ તમામ વિગત તમારે ભરવાની છે મોબાઈલ નંબર આધાર નંબર ત્યાર પછી આત્માની વિગત તમારે ભરવાની રહેશે ત્યાર પછી મિત્રો બેંકની વિગત તમારે આપવાની છે જેમાં આઈએફએસસી કોડ નાખી શો બેંક ડિટેલ કરશો એટલે તમને અહીંયા બેન્ક છે એ ઓટોમેટિક આવી જશે જે પણ જિલ્લાની અંદર બેંક હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તમારું નામ એડ્રેસ ખાતા નંબર તમારે નાખવાનો છે અને છેલ્લે જમીનની વિગત આપવાની છે જેમાં જો તમે જમીનની રેકોર્ડ ધરાવતા હોય તો એ અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો એ મિત્રો જમીની રેકોર્ડ તમે સિલેક્ટ કરશો એટલે તમારે ખાતા નંબર છે એ લખવાના રહેશે ત્યાર પછી તમારે આગળ વધવાનું રહેશે અહીંયા રેશન કાર્ડની વિગત નાખવાની છે અને ત્યાર પછી જે કેપચા તમને જોવા મળે છે કેપચા તમારે લખી અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે ભવિષ્યમાં તમારે તમારી અરજીની સ્થિતિ જોવી હશે તો મિત્રો એના ઉપરથી તમે જોઈ શકશો તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો અરજીની અંદર તમારે કોઈ ભૂલ રહી ગઈ હોય તો એને અપડેટ કરી શકો છો જો ભૂલ ન હોય તો અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે કન્ફર્મ કરવા માટે તમે આ ખાનામાં ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને અહીં છે એ અરજી નંબર નાખવાનો રહેશે ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર નાખી અહીંયા જે કેપચા જોવા મળે છે કેપચા લખી અને તમારે અરજીને કન્ફર્મ કરવાની છે અને એ જ રીતે છેલ્લે તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે મિત્રો આ અરજી ફોર્મ તમારે ક્યાંય જમા કરાવવાનું નથી જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય ત્યારે તમને ફોન અથવા તો એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યારે જ તમારે અરજી ફોર્મ સાથે જે પણ ડોક્યુમેન્ટ માંગેલ હોય એ તમારે જમા કરાવવા જવાના રહેશે અને મિત્રો તમને જ્યારે ફોન ખરીદવાની સૂચના આપવામાં આવે ત્યારે જ તમારે ફોન ખરીદવાનો છે પહેલે ફોન ખરીદવાનો નથી અન્યથા તમને કોઈ પણ સહાય છે એ મળવાપાત્ર રહેશે નહીં તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રમાણે છે આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ